વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આપણે જોઈ રહ્યા છીએ યુનિટ 6, વોટ ઇઝ ધીસ, આ શું છે? તો આપણે કેવી રીતે વાક્યો બનાવી શકીએ ધીસ અને ધેટ થી શીખ્યા. હવે આપણે પ્રશ્ન કેવી રીતે પૂછી શકીએ એ શીખીશું. જેમ કે અહીં આપ્યું છે તમારી બુકની અંદર પાના નંબર 23 ઉપર, 23, હા, જેમાં આપ્યું છે પ્રશ્નાર્થ વાક્યો બનાવીને લખો. આપણે આટલી વાર શું હતું, પ્રશ્ન પૂછ્યા હતા કે વોટ ઇઝ ધીસ, તો ધીસ ઇઝ અ ટ્રેન, ધેટ ઇઝ એન એગ, આવા વાક્યો આપણે લખ્યા ને, પ્રશ્ન પૂછેલા હતા ને આપણે જવાબ બનાવ્યા. હવે આપણે જવાબ આ રીતે લખ્યા છે માટે આપણે પ્રશ્ન બનાવવાના છે. જેમ કે એક્ઝામ્પલ આપેલું છે ધેટ ઇઝ અ કેટ, એટલે કે તે બિલાડી છે. હવે આપણે એવો પ્રશ્ન પૂછ્યો છે કે તે બિલાડી છે, એવો આપણે પ્રશ્ન પૂછવો હોય તો આપણે પહેલાં ઇઝથી થશે સ્ટાર્ટ. હા, હંમેશા યાદ રાખવાનું, અહીંયા ઇઝ એમ કે આર હોય ને જ્યારે પ્રશ્ન પૂછીએ ત્યારે ટુ બીનું રૂપ કહેવાય, ત્યાંથી સ્ટાર્ટ થાય. ઇઝ ધેટ અ કેટ, પછી પૂર્ણ વિરામ નીકળી જશે અને ત્યાં આવશે પ્રશ્નાર્થ ચિહ્ન, ખબર પડી? અને હંમેશા વાક્યનો પહેલો લેટર કેપિટલ જ હોય, યાદ રાખવાનું. હા, જેમ કે જો અહીંયા ધેટ છે તો ટી કેપિટલ છે, પછી આપણે ઇઝથી પ્રશ્ન પૂછ્યો તો અહીં આઈ પણ કેપિટલ છે ને? અને પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન ફરજિયાત બનાવવાનું હોય, નહીતર આપણું વાક્ય ખોટું કહેવાય. આ આખું વાક્ય આપણું સાચું હોય, પરંતુ જો પ્રશ્નાર્થ ચિહ્ન લગાડતા ભૂલી જઈએ તો એ સાદું વાક્ય કહેવાય. અને આપણે તો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે, એટલે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલવાનું નથી કોઈએ પણ. એવી રીતે અહીં છે ધીસ ઇઝ અ કપ, એટલે કે આ કપ છે. હવે પ્રશ્ન પૂછ્યો છે કે શું આ કપ છે, તો એમ પૂછવાનું ઇઝ ધીસ અ કપ. આપણે આ જ વાક્યમાં ફેરવી દેવાનું છે અને કોઈ નવા શબ્દ આપણે ઉમેરવાના નથી, અને ફક્ત આપણે પૂર્ણ વિરામની જગ્યાએ પ્રશ્નાર્થ ચિહ્ન લગાડવાનું છે. હા, એ રીતે બીજું છે આ ધીસથી પ્રશ્ન, તો હવે ધેટથી આવશે. ધેટ ઇઝ અ લાયન, એટલે કે તે સિંહ છે, તો હવે થશે ઇઝ ધેટ અ લાયન. હવે જો આઈ કેપિટલ છે પણ શરૂઆત વાક્યની ઇઝથી થાય છે, એટલે આઈ કેપિટલ થઈ ગયો. અહીંયા અહીં ટી કેપિટલ હતો, આ વાક્યની શરૂઆત અહીં ટી સ્મોલ થઈ ગયો. હા, આ બધું ધ્યાન રાખવાનું છે. હવે સ્મોલ લેટર ક્યાં લખાય અને કેપિટલ લેટર ક્યાં લખાય તે યાદ છે. ધીસ ઇઝ એન એન્ટ, એટલે કે આ કીડી છે. તો શું આ કીડી છે એમ પૂછો તો ઇઝ ધીસ એન એન્ટ, ખબર પડી? હવે તમે આ એ અને એન આવે છે ને, તમે ચોથા પાંચમા ધોરણમાં આવશો ને ત્યારે તમારે ટોપિક આવશે, હા, શીખવા માટે આર્ટિકલ્સનો. અત્યારે ફક્ત તમારે અહીં એ હોય તો તમારે એ લખવાનું, અહીં એ ન હોય તો તમારે અહીં એન લખવાનું. હા, એવી જ રીતે આખા 12 સેન્ટેન્સ આપેલા છે, આખા 12 વાક્યો છે. તે આ બાજુ બધા ધીસના છે અને આ બાજુ બધા ધેટના આપેલા છે. આ તમારે હોમવર્કમાં પૂર્ણ કરવાના છે. અને આવી જ રીતે તમે બીજા વાક્યો પણ નોટબુકમાં લખી અને પ્રેક્ટિસ કરી શકો છો. ત્યારબાદ છે ચિત્રો જોઈ પ્રશ્નોના ઉત્તર યસ અથવા નોમાં લખો. હવે અહીં એક્ઝામ્પલ્સ આપેલા છે. આ શાનું ચિત્ર છે? ઇન્ડુ છે, જેને આપણે અંગ્રેજીમાં એગ કહીએ છીએ. પ્રશ્ન છે ઇઝ ધેટ અ બોલ, એટલે કે શું આ બોલ છે? તો નથી ને બોલ, તો આપણે શું લખશું અહીં? નો ઇટ ઇઝ નોટ, ના તે નથી. તો આ શું છે? ઇન્ડુ છે, તો લખશું ઇટ ઇઝ એન એગ, ખબર પડી? હવે જ્યારે યસ અથવા નોમાં જવાબ આવે ત્યારે હંમેશા આપણે એની પાછળ અલ્પવિરામ કરવાનું છે. હા, કારણ કે આપણે કોઈ પણ જવાબ એમ સળંગ ન બોલીએ ને જવાબમાં, ના એ નથી એવું બોલ નહીં, આપણે થોડો રૂકી જઈએ ને ના, અને પછી કહેશું કે તે નથી અથવા તો આ નથી, એટલા માટે અહીં અલ્પવિરામ આવે. ત્યારબાદ છે ઇઝ ધીસ એન અમ્બ્રેલા, અમ્બ્રેલા છે, યસ છત્રી છે ને, તો યસ ઇટ ઇઝ, હા તે છે. અને પછી લાસ્ટમાં પૂર્ણ વિરામ. પછી છે ઇઝ ધીસ અ બનાના, યસ કે નો? નો, નો ઇટ ઇઝ નોટ, ના તે નથી. ઇટ ઇઝ એન એપલ, તે સફરજન છે. ત્યારબાદ પેજ નંબર 24 ઉપર છે ઇઝ ધેટ અ મંકી, યસ ઇટ ઇઝ. ઇઝ ધેટ અ ક્રો? નો ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ અ હેન. તે જ રીતે અહીંયા જેટલા પણ બધા પિક્ચર્સ આપેલા છે તમે આગળના યુનિટના બધા શીખી ગયા છો, એટલે તમારે આ બધા જે સ્પેલિંગ્સ આપેલા છે બાયસિકલ, પીકોક, રેટ, એ બધા તમને હવે વાંચતા આવડી જશે, કેમ કે મેં કીધું હતું ને તૈયાર કરવાના છે તમારે. ત્યારબાદ પેજ નંબર 25 પર પણ આ બધા જેટલા આપેલા છે ને પિક્ચર્સ અને બધા સ્પેલિંગ્સ, કિટન, બેગ, બેટ, આ બધા તમારે અગાઉમાં આવી ગયા છે. હા, એટલે હવે તમારે બધા સાદા વાક્યો વાંચતા આવડવા જોઈએ સ્પેલિંગ સાથે.
એટલે લાસ્ટમાં જ પછી ઇઝ ધીસ અ પોટેટો, પોટેટો છે ના, નો ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ અ ટોમેટો. ઇઝ ધેટ અ કાઇટ, યસ ઇટ ઇઝ. તો આ રીતે બધા જ તમારે હવે હોમવર્કમાં પૂર્ણ કરવાના છે. ઓકે, થેન્ક યુ, હેવ અ નાઇસ ડે.